કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી. મુનશીજી એટલે ગુજરાતી સાહિત્યના એક એવા વિલક્ષણ સાહિત્યકાર જેને કોઈ એક ચોકઠામાં ન મૂકી શકાય. મુનશીજીએ વકીલાત કરી, ઘણી બધી સંસ્થાઓની સ્થાપના કરી અને તેનું સફળ સંચાલન કર્યું. સ્વતંત્રતાની ચળવળમાં પણ તેઓ આગળ પડતા રહ્યા, મુંબઈ અને કેન્દ્રમાં પ્રધાન રહ્યા, બંધારણ ઘડવામાં પણ તેમનો મહત્વનો ભાગ રહ્યો. આટલું વૈવિધ્ય સભર તેમનું સાહિત્ય પણ હતું, જ્યાં તેમણે પ્રહસનથી માંડી ઐતિહાસિક નવલકથાઓ અને સામાજિક નાટકોથી માંડી જીવનચરિત્રો ગુજરાતી સાહિત્યને આપ્યા. નાનપણનો કનુ કનૈયાલાલ મુનશી કેવી રીતે બન્યા એની પણ એક રસપ્રદ કથા છે. મુનશીનો જન્મ 1887માં ભરૂચના મુનશીના ટેકરા પર થયો હતો. પિતા સરકારી અમલદાર માણેકલાલ અને માતા તાપીબાઈ. મુનશીના 8 ભાઈ બહેનો, માં 7 બહેનો અને એકમાત્ર ભાઈ. એમનું નાનપણ અલગ અલગ જગ્યાએ વીત્યું અને નાનપણથી જ લખવાના અને વાંચવાના શોખે આગળ જતા એમની કલ્પના સૃષ્ટિને જન્મ આપ્યો. ১৯০১માં મેટ્રિક, 1906માં બીએ, 1913માં સનદ મેળવી તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. 1912-13 એમની લેખક તરીકેની કારકિર્દીમાં શરૂઆત તરીકે સીમાચિહ્ન બન્યા. 1912માં તેમની પ્રથમ વાર્તા મારી કમલા સ્ત્રીબોધ નામના માસિકમાં છપાઈ અને વખણાઈ, જ્યારે 1913માં તેમની પ્રથમ નવલકથા વેરની વસૂલાત છપાઈ. ઘણા બધા જાણીતા લેખકોની માફક મુનશીજીએ પણ તખલ્લુસથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પોતાની આત્મકથા સીધા ચઢાણમાં તેઓ નોંધે છે કે સંબંધી જમિયત કાકા અને અન્ય વકીલોથી તેઓ પોતાનું લેખન કાર્ય ચૂકુ રાખવા માંગતા હતા. તેમને ડર હતો કે લેખક તરીકેનું તેમનું સ્વરૂપ વકીલ તરીકેની તેમની કારકિર્દીને અવળી અસર કરશે. પોતાના સર્જન તન્મનના પાત્ર અને સર્જક ઘનશ્યામ વ્યાસ વિશેના વખાણો સાંભળતા પણ કહી ન શકતા કે પોતે ઘનશ્યામ વ્યાસ છે. તેમની નવલકથા માફકનું તેમનું અદ્વૈત સ્વરૂપ પાટણની પ્રભુતા પછી સમાપ્ત થયું. જ્યારે કેટલાક જૈન સંગઠનોએ ઘનશ્યામ વ્યાસ સામે આનંદ સુરીના પાત્રને લઈને કેસ કરવાની ધમકી આપી, મુનશીએ ખુલ્લા દિલથી પોતે જ ઘનશ્યામ વ્યાસ છે એ વાત સ્વીકારીને પરિસ્થિતિ નિવારી લીધી. પોતાની પ્રથમ નવલકથાથી જ મુનશી પાત્ર લેખન અને વાર્તા શૈલીમાં નવો ચીલો ચાતર્યો. મુનશી ભાર્ગવ કુળ સાથે સંકળાયેલા હતા એટલે અને એના મનમાં પોતાના કુળ અંગેનો એક ગૌરવ પણ હતો અને એ કુળની પ્રતિષ્ઠા કરવા માટે પણ એ લેખન તરફ વળ્યા. એની પાછળનો મૂળ આશય તો આટલો જ કે ભાર્ગવોની પ્રતિષ્ઠા કરવી, ટેકરીના મુનશીઓની, ટેકરાના મુનશીઓની પ્રતિષ્ઠા કરવી. આને થોડું કાયમી કરવા માટે, લાંબા ગાળા માટે અંકિત કરવા માટે એ લેખન તરફ વળે છે. 1917નું વર્ષ મુનશીના જીવનમાં સીમાચિહ્નરૂપ બની રહ્યું. આ વર્ષે ગુજરાતનો નાથ નવલકથા 20મી સદી મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થઈ. આજે પણ મુનશીની સોલંકી ત્રયીની આ બીજી કડી તેમની સૌથી જાણીતી અને સૌથી લોકપ્રિય નવલકથા છે. મુનશી ખુદ પોતાની આત્મકથામાં નોંધે છે કે તેમણે આ પુસ્તક શરૂથી અંત સુધી એક જ સમયગાળામાં પૂરું કર્યું અને તેથી જ તેની સળંગ સૂત્રતા ઉડીને આંખે વળગે છે. તેના પાત્રો અને સ્થળના વર્ણનો વાચકની આંખ આગળ સોલંકી કાળને જીવંત કરી દે છે. ઐતિહાસિક નવલકથાઓમાં સફળતા મળી એનું કારણ એ વખતનું આંદોલનકારી વાતાવરણ અને એમાં યુવકોને પ્રેરણા આપવાની આખી મુનશીની વૃત્તિ કેન્દ્રમાં હતા અને ગુજરાતની અસ્મિતાને એમણે એટલા માટે ઢંઢોળી કે ગુજરાતના યુવકો આ આંદોલનમાં ઉલટભેર ભાગ લે. પાટણની પ્રભુતાના વાર્તા પ્રવાહને આગળ લઈ જતા ઘણા નવા પાત્રો આવે છે. જ્યારે તેમના સ્ત્રી પાત્રો જેવા કે મીનર દેવી, મંજરી, કાશ્મીરા દેવી જેવા પાત્રોએ કમિત છાપ છોડી જાય છે. એ પોતાના જમાના કરતા હંમેશા આગળ વિચારનારા સ્ત્રી પાત્રોની તેમણે આપણને ભેટ આપી ગયા છે. એ સ્ત્રી પાત્રો ખૂબ જ તેજસ્વી, ખૂબ જ જેને એમણે પોતે પણ એક
કચ્છ દેવ્યાની નાટક લખ્યું એની સાથે દેવ્યાનીને પુત્ર સમોવડી નાટક પણ હતું, અથવા તો વશિષ્ઠ અને અરુંધતીના જે અરુંધતીનું પાત્ર હોય એટલે એ એ પાત્રોમાં કે લોમહર્ષિણી, લોપામુદ્રા, આ બધા પાત્રોને એમણે પૌરાણિક ઇતિહાસમાંથી ખેંચ્યા તો છે કે પૌરાણિક ખજાનામાંથી કાઢ્યા તો છે, પણ હંમેશા એ પાત્રો કંઈક તરવરિયા, તેજસ્વી અને ખાસ મારે કહેવું જોઈએ એ શબ્દ ગમે કે ન ગમે પણ વાચા બોલકા, આ બધા સ્ત્રી પાત્રો બોલકા છે. એક બહુ નવી રીતે અત્યારે તમે જુઓ તો સ્ત્રીની સેક્સ્યુઆલિટી કે સ્ત્રીના મનોભાવો, સ્ત્રીના ઊંડા મનના ખૂણા કે જ્યાં આગળ કોઈ પહોંચી નથી શક્યું, કદાચ સ્ત્રી પોતે જ જાણે છે, એવી ખાનગી વાતો મુનશીએ નવલકથાઓમાં પોતાના સમયમાં મૂકી. અરુંધતીનું પાત્ર મને લાગે છે કે સૌથી વધારે ગરિમામય પાત્ર છે. એ પણ વશિષ્ઠને ખૂબ પ્રેમ કરે છે, મૃણાલવતી કે મિનળદેવીની જેમ પોતાના પ્રેમીને સરેન્ડર કરે છે એ તો સાચું, પણ ક્યાંક મુનશી એ નાટક વખતે ઠરેલા છે કે એમના મનોમૂર્તિ તરીકે, અરુંધતીના પાત્રની મનોમૂર્તિ તરીકે કોઈ એવા ઠરેલા મહિલા છે કે જે અરુંધતીના પાત્રને ખરેખર એક માતૃમૂર્તિ તરીકે સ્થાપે છે. આ સમયમાં આપણે મુનશીની શૈલીમાં મોટો બદલાવ દેખાય છે. શરૂઆતના વર્ષોમાં તેમના પર અરવિંદ ઘોષની અસર હોવાથી ગાંધીજીના વિચારો સાથે તે સંમત નહોતા, પરંતુ જ્યારે 1918માં રોલેટ સમિતિના વિરોધમાં ગાંધીજી પોતાના વિચારોમાં મક્કમ રહ્યા ત્યારે મુનશીને એવો અનુભવ થયો કે ગાંધી કોઈ અલગ માટીના બનેલા વ્યક્તિ હતા. ત્યારબાદ ગાંધીજી અને મુનશીનો સંબંધ ગાંધીજીના મૃત્યુ પર્યંત કાયમ રહ્યો. આ સમય પછી મુનશી સક્રિય રાજકારણમાં જોડાયા. તેઓનો નવલકથા તરફથી નાટકો તરફનો ઝુકાવ જોવા મળે છે, જેમાં તેમણે આજ્ઞાંકિત, કાકાની શશી, સ્નેહ વિભ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, પીડાગ્રસ્ત પ્રોફેસર, ડૉક્ટર માધુરિકા જેવા સામાજિક, તો ધ્રુવ સ્વામીની દેવી જેવું ઐતિહાસિક નાટક પણ મળે છે. બહુ મોટો લાભ મળ્યો એમને એમની શૈલીનો, વેગવાન ભાષા, તર્કબદ્ધ સંવાદો, વકીલાતનો વ્યવસાય પણ આમાં કામમાં લાગ્યો અને આ જ બધી છટાઓ એમને નાટકમાં પણ કામમાં લાગી, જે આપણે કાકાની શશીમાં જોઈએ, બે છીએ તે ઠીકમાં જોઈએ, અને એક તો બહુ જ અદ્ભુત નાટક લખ્યું વાહ રે મેં વાહ. પોતાના વિશે કોઈ વ્યક્તિએ આજ સુધી ગુજરાતીમાં નાટક નથી લખ્યું. એમણે બ્રહ્મચર્યાશ્રમ નામનું નાટક કર્યું ગાંધી વિચારની વિડંબના કરવા માટે અને પ્રહસનના રૂપમાં કર્યું. એ વખતે પશ્ચિમમાં ઓસ્કાર વાઇલ્ડ, બર્નાર્ડ શો આ બધામાં એક પ્રકારનું કટાક્ષયુક્ત પ્રહસનનું તત્વ બહુ જ લોકપ્રિય થયેલું, અને આપણા લેખકો મુનશી, યશવંત પંડ્યા, બટુભાઈ ઉમરવાડિયા આ લેખકોને વાંચતા હતા, અને એ ત્રણેય આ પ્રકારનું નિરૂપણ પોતાના નાટકોમાં કર્યું છે. મુનશી પણ એમાંથી બાકાત નહોતા. સાથે સાથે ચાલતી મુનશીની રાજકીય કારકિર્દીમાં તેઓ 1927માં ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન, બારડોલી કમિટીના ચેરમેન બન્યા, સાથે નેશનલ કોંગ્રેસમાં જોડાયા અને 1930-32 સુધી જેલવાસ પણ ભોગવ્યો. હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ સાથે મળીને એક મેગેઝિન શરૂ કર્યું, તો 1937માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન પણ બન્યા. ગાંધીજીની જ પ્રેરણાથી તેમણે 1938માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. જ્યારે મુનશી સ્વાતંત્ર્ય ચળવળ માટે સક્રિય હતા ત્યારે પણ તેમનું સાહિત્ય સર્જન અવિરત ચાલતું રહ્યું. એ આજુબાજુની ઘટનાઓથી ખૂબ અવેર થઈ ગયા, અને એ અવેરનેસ એ કદાચ એમને એવું લાગ્યું કે નવલકથા કરતાં નાટક દ્વારા એ વધારે ઝડપથી પહોંચાડી શકશે, કારણ કે નાટકને એ સ્ટ્રોંગ મીડિયમ છે એવું એ વખતે માનતા હતા, અને જે વાત સાચી એટલે જ એમણે 26 પછીનો ઝુકાવ છે એમાં બધા જ નાટકો આવે છે મેક્સિમ. કારણ કે જય સોમનાથ તમે વાંચવાનું શરૂ કરો ને તમને સ્ક્રીન પ્લે દેખાય, તમને સિનેમા, તો એ સ્ક્રીન પ્લે તમે કોઈ પણ મુનશીની કોઈ પણ નોવેલ લીધો એમાં એ આ છે એ વિઝ્યુલાઇઝ કરી શકતા. હવે એ માણસ એ જ્યારે નાટક લખે છે ત્યારે તો કેટલું સબલું બળકટ રીતે આખી વાત, અને એ એના દરેક નાટકોમાં આપણે અનુભવી શકીએ. પૃથ્વી વલ્લભમાં મુંજનો જે ડાયલોગ છે કે સિંહણોએ મને દૂધ પાયા છે અને ગજરાજોએ મને પવન નાખ્યો, તો એ ડાયલોગ ઓડિયન્સમાંથી 15-20-25% લોકો હોય એ જોડે બોલે, આ મુનશીનો ઇમ્પેક્ટ હતો, આ મુંજનો પ્રભાવ હતો, આ પૃથ્વી વલ્લભનો વૈભવ હતો.
એક્ટર્સ બદલાયા પણ એ મુંજનું વ્યક્તિત્વ જે મુનશીએ ઓલરેડી આપી દીધેલું, એ વ્યક્તિત્વને કારણે એ કોઈ પણ કલાકાર કરતો એ વાત એવી જ પહોંચતી સતત. એટલે એ નાટકમાં રોલ પણ હતો, એટલે એવું નહીં કે અમે નાટક લખ્યું તમે કરી દો. એટલે એટલા માટે એટલે એની અંદર એક એક્ટર પણ જીવતો હતો, એક દિગ્દર્શક પણ જીવતો હતો, અને એને કારણે જ એમણે જે જે નાટકો આપ્યા એને ભજવી શકાય તેવા. આ સમય તેમના માટે કેન્દ્રમાં ખૂબ જવાબદારી ભર્યો રહ્યો. પોતાના આટલા વ્યસ્ત જીવન વચ્ચે તે ભૂતકાળ તરફ પાછા ફરે છે, આત્મકથા તરફ વળે છે. મુનશીની આત્મકથા અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં એમ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, જ્યાં તેઓ ટેકરાના મુનશીથી શરૂ કરી ગુજરાતી સાહિત્ય સુધીની વાત કરે છે. આપણને તેમાં ઘણા બધા નિખાલસ અવલોકનો અને રસપ્રદ વ્યક્તિચિત્રો મળે છે. તેમનું જાહેર જીવન તેમની સર્જન યાત્રાનું અવિભાજ્ય અંગ છે. તેમની હિન્દુત્વ વિશેની માન્યતાઓથી માંડી તેમના અનુભવો આપણને તેમના સાહિત્ય તરફ જોવાની એક નવી દ્રષ્ટિ આપે છે. તેઓ ગુજરાતની કીર્તિગાથા જેવા સંશોધન ગ્રંથની સાથે આપણને પાટણની પ્રભુતાના સમય પહેલાંની વાત કહેતી જય સોમનાથ નવલકથા આપે છે. સાથે તેઓ તેમના ઇતિહાસના લગાવના કારણે લોહ મર્ષિની, ભગવાન પરશુરામ અને ભગ્ન પાદુકા જેવી નવલકથાઓ તો છીએ તેજ ઠીક અને સરદાર પટેલે આપેલા હૈદરાબાદની મહત્વ ભૂમિકા પર વાહ રે મેં વાહ જેવા નાટક લખે છે. તેઓ 1948માં સોમનાથના જીર્ણોદ્ધારમાં જવાહરલાલ નહેરુના વિરોધ છતાં મહત્વની ભૂમિકા ભજવી અને 1952માં તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી. બીજે નવલત્રી ઐતિહાસિક તમે જુઓ એમાં અસ્મિતાની ચર્ચા કેવી સુંદર છે, સમજવા જેવી છે કે જે પાટણનો રાજા છે તે ગુજરાતનો નાથ, અને રાજાધિરાજ ક્યારે બને છે, એ ખંભાતમાં ખતીબને ન્યાય આપે છે ત્યારે. ખંભાતમાં જે અન્યાયનો ભોગ બને છે ખતીબ, એટલે ગુજરાતની અસ્મિતાની આપણે વાત કરીએ છીએ પણ એ અસ્મિતાની મુનશીને અભિષ્ટ વ્યાખ્યા, એમના સંપૂર્ણ હિન્દુત્વ પ્રેમ છતાં જે અભિષ્ટ વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં ખતીબને ન્યાય એ એક અગત્યનો મુદ્દો બને છે, જે મુનશીના ખાસ પ્રકારના ચાહકો અને ખાસ પ્રકારના ટીકાકારો એ બંને લક્ષમાં લેતા નથી. એ જે પાત્રો લઈ આવ્યા છે એમાં એક પાત્ર આનંદસુરીનું છે, પાટણની પ્રભુતામાં આ આનંદસુરી છે. એ આનંદસુરી ધર્મનું જનુન અને રાજસત્તા બે ભેગા કરવા માને છે, અને મુનશીએ એ બે ભેગા ન થવા જોઈએ તેવો અંજામ આનંદસુરીના અંતથી સૂચ્યો છે. આટલા વ્યસ્ત રાજકીય જીવનમાંથી તેઓ 1960માં નિવૃત્તિ લે છે અને સૌથી મોટા પ્રોજેક્ટ એટલે કે કૃષ્ણાવતારના 8 ભાગમાં વાર્તાનું વિસ્તરણ કરે છે. તેમના છેલ્લા દાયકામાં તેઓ માત્ર આ જ વાર્તા પર કામ કરતા કરતા છેલ્લો ભાગ અધૂરો મૂકી તેમની જીવનલીલા સંકેલી લે છે. કૃષ્ણએ એમને ગમે છે એમના રાજકારણના રસને લીધે, કેમ કે કૃષ્ણ જેવો કોઈ મોટો રાજકારણી આ દેશમાં થયો નથી, એટલે કેમ રામની ના લખી. કૃષ્ણની લખવા પાછળ એ ગયા હોય તો એનું કારણ પણ પેલો મૂળ તો રાજકીય રસ છે. અધ્યાત્મનો રસ તો મુનશીમાં પહેલેથી છે, ચમત્કારોમાં એમને બહુ જ રસ હતો. એમની નવલકથાઓમાં વારંવાર ચમત્કારી પાત્રો આવે છે, જેમ કે દડનાથ અઘોરી આવે, બાબરો ભૂત આવે, આ બધા પાત્રો આવે છે ત્યારે પણ એમનો એક રસ આ ચમત્કારોમાં છે, અને કૃષ્ણના ચમત્કારો પણ એમને એટલે જ ગમ્યા છે. મુનશીના જીવનના ઘણા પાસાઓ આપણે જોયા અને હવે એક જૂની પેઢી અને એક નવી પેઢીનો અવાજ સાંભળીએ. ગુજરાતની અસ્મિતા, અસ્મિતા એટલે અભિમાન નહીં પણ એનું હોવાપણું, એના મૂળ તત્વો કયા, એનું સત્વ શું, એના ઉપર એમણે ભાર મૂકવો હતો. મુનશીનું સાહિત્ય આજે પણ એટલા માટે વંચાય છે કે એનું ગુજરાતને લગતું વિષયવસ્તુ તો છે પણ એની રજૂઆતમાં નાટ્યાત્મકતા છે. એમની આત્મકથા એ પણ ઠીક ઠીક વિવાદાસ્પદ થઈ, એ ખોટી નમ્રતા નહોતા રાખતા અને પોતાની સિદ્ધિઓ વિશે ક્યારેક ભારપૂર્વક પણ કહેતા હતા,
એ ગાંધીજીને અનુસરતા હોય તો આઈ ફોલો મહાત્મા, એમાં આઈ ઉપર પણ ભાર હોય. ગુજરાતનું નાથ કોણ? સિદ્ધરાજ જયસિંહ, મુંજાલ મહેતા કે કાક? એવો પ્રશ્ન થાય. આ ત્રણેય પાત્રો એટલા મહત્ત્વના છે, અને ખાસ કરીને મંજરીનું અવસાન થયું કાકની સાથે જેના લગ્ન થયેલા, એ મંજરીના અવસાનથી આખું ગુજરાત એ વખતે રડેલું, એ એવી એક લાગણી એની સાથે જોડાયેલી. ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસમાં એમનો ઘણો ફાળો હતો, અને ઉમાશંકરભાઈ, જયંતિ દલાલ એ બધાએ જ્યારે માગણી કરી ત્યારે એનું લોકશાહી બંધારણ પણ મુનશીએ ઘડી આપેલું. હું તો આજે એવું માનું છું કે મુનશીની કૃતિઓ ઉપરથી સાગા કહી શકાય, એપિક કહી શકાય એવી સરસ મજાની હિસ્ટોરિકલ સિરિયલો બની શકે. તો એ જે ફ્રેન્ચ લિટરેચરમાં હતું, જે બ્રિટિશ લિટરેચરમાં હતું, જે આઈવન હો હતી સ્કોટની, અથવા તો એલેક્ઝાન્ડર ડ્યુમાની થ્રી મસ્કેટિયર્સ હતી, એ પ્રકારની સાગાવાળી કથાઓ મુનશીએ ગુજરાતને આપી, સરસ મજાની વાર્તાઓ આપી. કુલપતિને પત્રો જેવું સંકલન, આપણે પત્રોનું વાંચીએ તો પણ એમના વિચારોનો થોડો ખ્યાલ આવે, અને એમણે પોતાના જીવનમાં પણ એ ઉદાત્ત ભાવના રાખી. ભારતનું બંધારણ છે એની સભામાં પણ મુનશી છે, મુખ્ય એના સર્જકમાં આવે, એટલે એ બધી જ રીતે કનૈયાલાલ મુનશી છે એ સમગ્ર ઉર્વિસાર ગુજરાત જે છે એનું એક એકમ કહી શકે. મુનશીના પાત્રો જે છે એ માત્ર ઢીલા પોચા પાત્રો નથી, અને કેવળ ફિલસૂફીનો ઉપદેશ આપનારા પાત્રો નથી, લવર્સ પ્રેમીઓ છે, જેને કાર્નેલ લવ કહેવાય, વાઇલ્ડ લવ, તોફાની લવ, એવો પ્રેમ કરનારા તમે મંજરી, કાક, બધી અલગ અલગ પ્રકારની એની જે હિરોઈનો, નાયિકાઓ અને એના નાયક સાથેના સંબંધો છો, તો આ પ્રકારનું જે કેરેક્ટર જે છે જે આજે 21st સેન્ચુરીની અંદર ખૂબ મોહિત કરે, આકર્ષણ જગાવે એવો હીરો છે, એ હીરો પૃથ્વીવલ્લભમાં મુનશીએ જમાનામાં સર્જ્યા. જ્યાં સુધી ગુજરાત રહેશે, ગુજરાતની અસ્મિતા રહેશે, ત્યાં સુધી મુનશીના શબ્દો, તેમના વિચારો નવા નવા વાચકો સુધી પહોંચતા રહેશે, તેમને પહોંચતા રહેશે. ભારત સરકારે તેમની યાદગીરી રૂપે 1988માં મુનશીના નામે ટપાલ ટિકિટ જાહેર કરી છે. ગાંધીયુગને પહેલાંથી શરૂ કરી સમગ્ર ગાંધીયુગ પર પોતાની અમિટ છાપ છોડી જનારને પૃથ્વીવલ્લભ નાટકનું આ ગીત એક સમર્થ અંજલિ સ્વરૂપ બની રહેશે. નિગમ ના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તોય, ન પરવા માનની તોય, બધા સન્માન ઓછા છે, હૃદય ગમ ના જ્ઞાન